સંજય અને આજે તમારી માટે લઈને આવ્યો છું એક નવો અને ઉપયોગી વિડિયો. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે એવા ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જેને આપણી પાસેથી મિત્રો ધરું લીધેલું એટલે કે રોપ લીધેલો છે અને એમને અત્યારે આ રીંગણી ચાલુ થઈ ગઈ છે. એવા ખેડૂતની આજે આપણે આ મુલાકાતે આવ્યા છીએ અને તેને મિત્રો આ એળિયાનું વાવેતર કરેલું છે આપણે ત્યાંથી રોપ લઈને. અને મિત્રો, હવે આપણે સૌ પ્રથમ એ ભાઈનો પહેલાં પરિચય લઈ લઈશું અને પછી મિત્રો વિડીયોની શરૂઆત કરશું. તો ભાઈ, તમારું પહેલાં નામ આખું કહી દો. વાસાણી હર્ષુભાઈ ધનાભાઈ ખાન મોકાસર. હવે મોબાઈલ નંબર આપી દો. મોબાઈલ નંબર 78 7 6 20 20 3. અને તમે આ રીંગણીનું વાવેતર કર્યું અને આજથી કેટલો સમય થયો હશે? ઓછામાં ઓછો 1.5 મહિનો થયો હોય. 1.5 મહિનાની અંદર તમે આ રીંગણી ચાલુ કરી દીધી? ચાલુ કરી દીધી, હા. અને બીજી વાત કે તમે આ રોપ રહ્યો, આ રોપ કઈ રીતના રોપણી કરી હતી? આમ મૂળી એમનામ રહેવા દીધા હતા કે ઘણા ખેડૂતો એમ કહેતા હોય કે મૂળને ધોઈ નાખવાના પછી રોપણી કરો? ના ના, એમની કરી એમનામ કરીને. અને કોરામાં રોપણી કરી હતી કે પિયત આપીને કરી હતી? કોરામાં રોપણી કરી હતી, પાછળ પછી પાણી આપ્યું. પાછળ પાણી. અને બીજી વાત કરું તો તમે અત્યારે આ ચોમાસું ચાલુ છે, એક ધારો 4-5 દિવસથી વરસાદ ચાલુ છે, તો તમે આમાં કઈ દવા અત્યારે છંટકાવ કરો? દવા અત્યારે આપણે ઈયળની છાંટવી છે, લીલી અને કાબરી ત્રણ ઈયળ. એટલે એમાં કઈ દવા વાપરો? દવાનું નામ તો બહુ નથી ખબર, પણ તાકાત ઘણા એવું લાગે. તો મિત્રો, તમે જોયેલું કે અત્યારે આ ચોમાસાની ઋતુ ચાલુ છે અને ઓછામાં ઓછા 4-5 દિવસથી મિત્રો દરરોજ વરસાદ આપણે ત્યાં પડી રહ્યો છે અને એવામાં આ ભાઈ ખેડૂત રહ્યા તે આ રીતના દવાનો સ્પ્રે કરી રહ્યા છે. અને બીજી વાત કરું તો તમે કેટલાક દિવસે દવાનો સ્પ્રે કરી નાખો છો? 3-4 દિવસમાં દવાનો છંટકાવ કરવો. 4 દિવસે દવાનો છંટકાવ કરી નાખવાનો. અને બીજી વાત કરું તો તમે આમાં રીંગણી વાવી એ પહેલાં આમાં પાયામાં કયું ખાતર નાખ્યું હતું? પાયામાં DOP નાખ્યું. DAP નાખ્યું હતું. અને બાકી પાળા સડાયા ત્યાં DAP, બે વાર DAP નાખેલું. અને સાણિયા ખાતરનો ઉપયોગ કરેલો? સાણિયા ખાતરનું નહીં, સાણિયા ખાતરનો. અને ઘણા ખેડૂતો એમ કહેતા હોય કે સાણિયું ખાતર ન નાખ્યું તો રીંગણી સારી ન થાય, એ સાચી વાત કે ખોટી વાત? નહીં, તોય થાય, જેવી સારવાર એવું થાય. માવજત ઉપર જાય તો માવજત ઉપર જાય. અને બીજી વાત કરું તો તમે આમાં ખાતર બે વાર જ નાખ્યું છે, 1.5 મહિનો થયો અને ખાલી મિત્રો 2 જ વાર આ ખાતરનો આમાં ડોઝ આપેલો છે. અને બીજી વાત કરું તો તમે આમાં પિયત કેટલા દિવસે આપી દો અત્યારે? વરસાદ ચાલુ ચાલુ વરસાદમાં તો આપણે કાંઈ નિયમિત ન હોય, બાકી ત્રીજા દિવસે આપણે પાણી પાઈ દેવી, ત્રીજા ચોથા દિવસે. તો મિત્રો, તમે પહેલી વાત તો એ કે આમાં ફ્લાવરિંગ જોઈ લો. મિત્રો, એક સાથે 4-4 5-5 રીંગણનું ફ્લાવરિંગ થાય છે. તો હર્ષુકભાઈ, આપણે હું તમને વાત કરું તો આ રીંગણની આટલી બધી લાઇટિંગ છે એનું કારણ શું છે? તમે શું આમાં માવજત કરો છો? બસ ખાતર DOP ને ત્રીજા દિવસે પાણી મળે. મિત્રો, તમે આ રીંગણની લાઇટિંગ જોઈ શકતા હશો અથવા તો આમાં મિત્રો ફ્લાવરિંગ જોઈ શકતા હશો. મિત્રો, એવું નહીં કે એક છોડ આમાં બધા છોડ જોઈ લો. મિત્રો, એક સરખું ફ્લાવરિંગ અને મિત્રો નાના દીઠ પણ તમે જોઈ શકતા હશો. તો હર્ષુકભાઈ, બીજી વાત કરું તો આ રીંગણી રહી એ કેટલા મહિના સુધી આ ઉત્પાદન આપે આપણને? હવે આપણે તો પહેલા વહેલા છે, કદાચ અંદાજે આપણે એવું કહેવી છે 2-3 મહિના તો એક ધારા રહેશે. 3-4 મહિના એક ધારું ઉત્પાદન. ને તોય જો ખેડૂત ભાઈઓની સારી માવજત હોય તો મિત્રો આ રીંગણી આપણા ઓલેથી જે ધરું લઈ ગયા તેને મિત્રો 1.5 વર્ષ સુધી આ રીંગણમાંથી ઉત્પાદન લીધેલું છે. તો હર્ષુભાઈ, બીજી વાત કરું તો તમે આ રોપ ક્યાંથી લીધો હતો? રોપ આપણે તમારે ત્યાંથી લીધો હતો, અમારે ત્યાંથી લીધો હતો. પણ તમને આમ રિઝલ્ટ કેવું મળ્યું? રિઝલ્ટ એક નંબર, કાંઈ ઘટ્યો નહીં. હર્ષુભાઈ, તમે આ એડિયાની વાત કરવી તો આ એડિયામાં કેટલા છોડનું વાવેતર કર્યું છે? એડિયાનું 300 છોડ. આવતી સીઝનમાં એમ થાય છે કે 1000 છોડવા વાવવા, એવું તમને રિઝલ્ટ મળ્યું કે તમે 300 છોડ માંથી સીધા 1000 છોડ સુધી તમારે વાવેતર કરવું છે? તો હર્ષુભાઈ, બીજી વાત તમને વાત કરું તો આ 300 છોડ માંથી અત્યારે કેટલું ઉત્પાદન મળે છે? 1.5 મહિનો થયો છે તોય 1.5 મણ ઉપર વાવેતર, ઓલું રીંગણું ઉતરે 1.5 મણ ઉપર, 1.5 મણ ઉતરે અત્યારે 1.5 મણ. 1.5 મહિનાની અંદર 1.5 મણ નો વાવેતર, 1.5 મણ ઉત્પાદન ચાલુ થઈ ગયું. ચાલુ થઈ મિત્રો, ખાલી 300 છોડની અંદર હર્ષુભાઈ અત્યારે 1.5 મણનું ઉત્પાદન લઈ રહ્યા છે. અને હર્ષુભાઈ, અત્યારે આ બજાર ભાવમાં શું ચાલી રહ્યું છે? બજાર ભાવમાં અત્યારે સારું છે, 40-50 રૂપિયા છે આ રીંગણ. આ રીંગણને 40-50 રૂપિયા જઈ રહ્યા છે ખેડૂત મિત્રો. અને હર્ષુભાઈ આ એળિયાનું વાવેતર કર્યું છે અને આપણે ત્યાંથી રોપ લીધો છે અને એને આ સિઝને મિત્રો 300 છોડનું વાવેતર કર્યું છે અને તેને આવતા સિઝને મિત્રો 1000 છોડનું વાવેતર કરવું છે એવું હર્ષુભાઈએ પોતે એના મોઢેથી કીધું છે. અને મિત્રો, અને હર્ષુભાઈ બીજી વાત કરું તો આ રીંગણ તમે 300 છોડ લીધા, બીજા એક છોડ નીકળ્યા હતા કે નતા? નહીં નહીં, આ એક જ નીકળ્યું હતું, બીજું એક રીંગણ બીજા છોડ નતા નીકળ્યા. અને મિત્રો, તમે આની લાઇટિંગ હજુ એક વાર જોઈ લો. અને એવું નહીં કે એક છોડ મિત્રો, બધા જ છોડની અંદર સરખી જ લાઇટિંગ છે. રીંગણ જોઈ શકાય, જોઈ લો આ રીંગણામાં. જો
જોઈ શકતા છો મિત્રો તમે, અને આ ડીટ પણ જોઈ લ્યો મિત્રો. આ રીતના મિત્રો આની લાઇટિંગ છે, તમે લાઇટિંગ પણ જોઈ શકતા છો. તો હર્ષુભાઈ બીજી વાત કરું તો, કોઈ ખેડૂતને આ રીંગણ વાવવું હોય અને કાંઈ એને માહિતી ન હોય તો તમને સ્ક્રીન ઉપર અથવા તો સ્ક્રીન ઉપર મારો નંબર બતાવેલો છે, અથવા તો તમને હર્ષુભાઈનો નંબર પહેલાં હર્ષુભાઈ આપેલો છે, તે તમે પૂછી શકો છો. અને મિત્રો આજે આપણે હર્ષુભાઈનો એકવાર પરિચય લઈ લઈએ. હર્ષુભાઈ તમારું આખું નામ કહી દો. વાસાણી હર્ષુભાઈ ધનાભાઈ, ગામ મોકાસર. મોબાઈલ નંબર એક આપી દો. 78 7 6 20 20 3 આ મારો મોબાઈલ નંબર છે. તો તમે મિત્રો જોયું, અને જો મિત્રો તમને આ માહિતી અથવા તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને હર્ષુભાઈની માહિતી પણ તમે લઈ શકો છો. હર્ષુભાઈએ મિત્રો આપણી જ રીંગણની અંદર બીજી વેરાયટીનું પણ વાવેતર કર્યું છે, તો તેનું પણ મિત્રો આપણે હર્ષુભાઈ પાસેથી થોડાક માહિતી લઈ લઈશું. અને આપણા ખેડૂતોને મિત્રો મોટા ભાગના આપણા ગુલાબી ચોકલેટ રીંગણી વાવવાવાળા ખેડૂતો છે, તેની માટે પણ મિત્રો આજની અપડેટ દઈ દઈએ. તો હર્ષુભાઈ, તો મિત્રો તમે આ પહેલાં તો આનું ફ્લાવરિંગ જોઈ લો એકવાર. તો મિત્રો જોઈ લો તમે ફ્લાવરિંગ, જોઈ લો તમે રીંગણની લાઇટિંગ. મિત્રો તમે જોઈ શકતા છો આ રીતના આની લાઇટિંગ, અને મિત્રો આનું ફ્લાવરિંગ જોઈ લો. તો હર્ષુભાઈ તમે આ ગુલાબી ચોકલેટ રીંગણની વાત કરવી, તો આ ગુલાબી ચોકલેટ રીંગણના કેટલા છોડ વાવેલા છે? ગુલાબીના 500 છોડો. 500 છોડ ગુલાબી ચોકલેટના મિત્રો હર્ષુભાઈએ વાવેલા છે. અને હર્ષુભાઈ આ 500 છોડની અંદર તમને અત્યારે કેટલું ઉત્પાદન મળે છે? ચોમાસાની 4-5 દિવસથી વરસાદ ચાલુ છે તો એ કેટલું ઉત્પાદન? 3-3.5 ફેણ પણ. 3-3.5 એટલે મિત્રો વાત કરું તો 3 × 6 એટલે કે 70-80 કિલો જેવું મિત્રો ઉત્પાદન અત્યારે લઈ રહ્યા છે. અને હર્ષુભાઈ બીજી વાત કરું તો આ ચોકલેટ ગુલાબી રીંગણનો અત્યારે બજાર ભાવ શું ચાલે? ભાવ અત્યારે 35-40. આ નહીં, 35-40 રૂપિયા ચાલી રહ્યા છે. અને હર્ષુભાઈ બીજી વાત કરું તો તમે માવજત તો બેમાં સરખી જ કરતા? બેમાં સરખી એક ધરી. હા, અને તમે મિત્રો આ ચોકલેટ ગુલાબી રીંગણ જોઈ શકતા છો. તો મિત્રો આ પણ મિત્રો આપણે ત્યાંથીના જ રોપ લીધેલો છે. તો મિત્રો તમારે પણ જો મિત્રો આ ચોકલેટ ગુલાબી રીંગણ વાવવું હોય તો મિત્રો તમને સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે, તે નંબર ઉપર કોલ કરી લેવો અને મિત્રો તમે જરૂર લઈ શકો છો. તો મિત્રો આજના આ વિડીયોમાં એટલું જ કહેવાનું હતું. આપણે હર્ષુભાઈ પાસેથી બધી માહિતી લઈ લીધી અને હર્ષુભાઈએ સારી મિત્રો આપણને માહિતી પૂરી પાડી છે. અને મિત્રો હર્ષુભાઈએ 2-3 રીંગણની વેરાયટીનું વાવેતર કરેલું છે. તો મિત્રો હજી આપણે બીજી વેરાયટી પણ હર્ષુભાઈને ત્યાં ઉત્પાદન ચાલુ થશે, તો મિત્રો આપણે તેના પણ વિડીયો ઉતારશું. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ કહેવાનું હતું. જય હિન્દ, જય ભારત.